હજુ તો થોડા સમય પહેલા જ સુરતના વેસુ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. આવી જ એક હિટ એન્ડ રનની નવી ઘટના ફરી સામે આવી છે. અહીંયા એક બાઇક ચાલકની ટક્કર રસ્તો ક્રોસ કરવા જઈ રહેલા આશાસ્પદ યુવકનું મોત થઈ ગયું છે. જોકે હાથમાં દંડો લઈને રસ્તો ક્રોસ કરવા જઈ રહેલા યુવકનો અન્ય લોકો સાથે ઝઘડો થયો હોવાની આશંકાએ પોલીસને મૂંઝવણમાં મૂકી છે. સમગ્ર ઘટનાક્રમ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા વિડીયો વાયરલ થયો છે. સુરતના વિસુ વિસ્તારમાં બાઇકની હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અહીંયા રોડ ક્રોસ કરવા જતા હિતેશ રાય નામના યુવકનું મોત થયું છે. જોકે હિતેશ જ્યારે રસ્તો ક્રોસ કરવા તેના મિત્રની બાઇકમાંથી ઉતર્યો ત્યારે તેના હાથમાં દંડો હતો, માટે ઝઘડો થયો હોવાની આશંકા છે. જ્યારે તે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એક બાઇકે અચાનક તેને ઉડાડ્યો, માટે આ ઘટના અકસ્માત છે કે ઘટ્યા તે અંગે મૂંઝવણ શરૂ થઈ છે. મૃતકના પિતા આશીષ રાયે જણાવ્યું હતું કે તેનો દીકરો 3 મહિના પહેલા ઉત્તરપ્રદેશથી સુરત આવ્યો હતો. હિતેશ BA ફર્સ્ટ યરનો વિદ્યાર્થી હતો અને આજે ઘરે કંઈ પણ કયા વગર નીકળ્યો હતો. જોકે આ દરમિયાનમાં બપોર પડતા સુધીમાં તેના મોતના સમાચાર આવતા પરિવાર માથે આપ ફાટી પડ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર મિત્રોનો કોઈ ઝઘડો થયો હતો, જેમાં તે 3 સવારી બાઇકમાં નીકળ્યું અને સીસીટીવી વિડીયોમાં બાઇક પરથી ઉતરતો જોવા મળ્યો હતો. જોકે જ્યારે હિતેશ બાઇક પરથી ઉતર્યો ત્યારે તેના હાથમાં દંડો હતો. ઘટનાનો સીસીટીવી વિડીયો આ કેસની ગુથ્થી સુલઝાવવામાં પોલીસની મદદ કરશે, પરંતુ પોલીસને આ મામલે કંઈક જુદું રંધાયું હોવાની ગંધ આવી રહ્યું છે. જોકે તેના કેટલાક મિત્રો હિતેશને સિવિલમાં લઈને આવ્યા હતા. હવે આ મામલે પોલીસ કેવી રીતે તપાસ કરે છે તે જોવું રહ્યું, પરંતુ હાલમાં આ સમગ્ર અકસ્માત શંકાના દાયરામાં છે અને ફોરેન્સિક PM થાય તો તેનું રહસ્ય ઉકેલાય તેવું પણ જાણકારોનું કહેવું છે.